હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની સિદ્ધપુર ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમિક સંસ્થાઓના સહયોગથી શ્રમિક મહિલાઓનો શિક્ષણ સેમિનાર યોજાયો. સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં સ્થપાયેલા આદિવાસી ફોરેસ્ટ વુડ એન્ડ વર્કર્સ એસોસિએશન અમદાવાદ અને FNV જેવી સંસ્થાઓ દ્વારા સિદ્ધપુર મજૂર સેવા સદનમાં એક દિવસીય શિક્ષણ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં મહિલાઓને કોરોના વાયરસથી રક્ષણ અને જાતીય સતામણી પ્રસૂતા માટે સરકારી સહાય અને સખી મંડળોના જેવી મહત્વની માહિતીઓ સેમિનારમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 40 જેવી બહેનોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સિદ્ધપુર મજૂર મહાજન સંઘના પ્રધાનમંત્રી બંસીલાલ શાહ અને પ્રમુખ અમરભાઈ બારોટ અને મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ બારોટ કલોલવાળા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સિદ્ધપુર મજૂર મહાજનના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. ભરત લિંબાચિયા, ZSTV, સિદ્ધપુર. જે પ્રોવિઝન પ્રમાણે કામ જ્યાં જગ્યાએ કરવા જાય છે ત્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે પણ એક કમિટી બનાવવામાં આવશે. જે કંપનીઓ હોય કે કોઈ ઇન્ડસ્ટ્રી હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, ત્યાં પણ આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી એ વુમન્સની કમિટી બનાવવામાં આવે છે, જેમાં બે કામદાર સ્ત્રી કામદારો એ ફેક્ટરીમાંથી ઇન્ડસ્ટ્રીમાંથી લેવામાં આવે છે, બે કામદારો એવા લેવામાં આવે છે કે મેનેજમેન્ટ તરફથી નિમવામાં આવે છે બહેનો, અને એક NGOs NGO એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જેમાં એ બહેને પોતે સામાજિક સેવા કરીને બહેનોના વિકાસમાં સારો એવો અનુભવ હોય એવા બહેનની એક કમિટી બનાવવામાં આવે છે. અને એ કમિટીના પાસે કોઈ પણ બહેનને આ જાતની કમ્પ્લેન વર્કપ્લેસ ઉપર હોય તે ફરિયાદ કરી શકે છે, અને એના આધારે એ વર્ક જે કમિટી છે એ કમિટીએ સરકારને પણ દર વર્ષે રિપોર્ટ કરવો પડે છે, જેથી કરીને જે સ્ત્રી કામદારો ત્યાં કામ કરે છે એ કામદારો ને સ્ત્રી કામદારોને એમનું શોષણ ન થાય અને એમને એમની સેફટી મળી રહે એ આશયથી જે આ કાયદો બનાવે છે એ કાયદાથી આ લોકોને માહિતગાર કરવા, તે ઉપરાંત સંગઠન સ્ત્રી બહેનોનું સંગઠન કેવી રીતે મજબૂત કરવું, એમના હક અને અધિકારો માટે એમને કેવી રીતે જાગૃત રહેવું, આ બધી જ ટ્રેડ યુનિયન શું છે, ટ્રેડ યુનિયનથી શું શું લાભો થાય છે, અને સરકારમાં જે હાલમાં બહેનોને લગતી સ્કીમો છે એ સ્કીમોમાં શું શું લાભો થાય છે એ બાબતની અવેરનેસ અને જાગૃતિ લાવવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી ઘણી બધી બચત કેવી કરવી અને બહેનો માટે જાગૃતિ કેવી રાખવી એના માટે અમારો આદિવાસી ફોરેસ્ટ બિલ્ડિંગમાં એમનો અમે વર્કશોપ રાખ્યો છે અને 40 બહેનો અમે અહીંયા ભેગી કરી છે અને 40 બહેનો અમારી બહાર જશે તો બીજી 40 વાત કરશે, બીજી 40 વાત તો અમારું સંગઠન વધારે થશે.